નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સારાશના વસુદેવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેમાં આપણો પાઠ 9મો વાલો કેસરી પાઠ ખૂબ જ સરસ મજાનો છે. બરાબર, આપણે પાઠ સમજી ગયા છે કે વાલો કેસરીઓ છે એ પોતે છે એ ચારણનો દીકરો છે, પણ એનું રૂપ એટલું સરસ હતું કે એના રૂપના કલામાં વખાણ થતા હતા. રૂપ એની કુમારી એટલે કે એનું જે જીવન હતું, એની જે જીવન શૈલી હતી એ પણ ખૂબ જ સરસ હતી, અને પોતે શ્રી દયાળુ અને પોતે કેવો હતો તો કે સાચો માણસ હતો, અને ગમે તેના હાથે ગમે ત્યારે ગમે તેની મદદ માટે પણ તે જતો હતો, કે મદદમાં પણ બધાની આગળ હતો અને પોતે તે દયાવાન હતો, સાથે સાથે નિષ્ઠા એટલે કે પોતે હતો એ પ્રામાણિક હતો, હંમેશા સાચું જો એનું વર્તન હતું, એ ખૂબ જ વ્યવસ્થિત અને સારો હતો. ત્યારે વાલો કેસરીઓ છે એ પોતે એની પાસે એની સરસ મજાના એવા સરસ ઘોડા હતા, તો એ વેચવા માટે વડોદરા શહેરમાં જાય છે. ત્યાં જાય છે ત્યાં એને વડોદરામાં ઘોડા વેચાતા નથી. પછી જયારે એને આ પૈસા પૂરા થવા આવે છે, જયારે છેલ્લે 500 રૂપિયા જ વધે છે, ત્યારે પછી વિચારે છે કે હવે આપણે વડોદરા થી નીકળી જવું પડે, આપણા ગામ તરફ પાછું જતું રહેવું જોઈએ. પણ એ રસ્તામાં જતો હોય છે ત્યારે એક રાઘોબા નામનો માણસ હોય છે, એ એના ઘરમાં લેણદારની ટુકડી આવી ગઈ છે, એટલે કે લેણદાર એટલે કે જે પૈસા એને બાકી હતા એ લેવા માટે આવ્યા હતા. તો ત્યાં એનું ઘરનું બધું સામાન અને પોતાને બહાર કાઢતો હતો, ત્યારે આ ચાલક ને વાલો કેસરીઓ છે એ ત્યાંથી પસાર થતો હોય છે. તો વાલો કેસરીઓ છે એ આ બધું જોઈને પોતે એની મદદ કરે છે. હવે એ જ્યાં રાઘોબા હતો એ તો સાવ અજાણ્યો વ્યક્તિ જ હતો, એ તો રસ્તામાં જતો હતો, અચાનક એને આ બધું જોયું એટલે એ શું કરે છે, એને 500 રૂપિયા આપી અને એની મદદ કરે છે. પછી જયારે આ રાઘોબા છે એ આપણે એના સુભો બને છે, પછી આ રાઘોબા એની કદર કરે છે, એટલે આ પાઠનું નામ કદર રાખ્યું છે. એ કે છે ઘણા વર્ષો વીતી જાય છે, એક બે વર્ષ વીતી જાય છે, તો પણ એ જે આ રાઘોબા છે એ આ વાલા કેસરીઓની મદદ કરેલી છે એ ભૂલતો નથી, અને કે છે કે તમે મારું આબરૂ રાખી દીધી, મારી ઇજ્જત ને રાખી દીધી, તો હું તમારો આ ઉપકાર ક્યારે નહીં ભૂલી શકું, એમ કરી અને વાલા કેસરીઓની રાઘોબા છે એની કદર કરે છે. બરાબર, હવે આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈ લઈએ. એવા છે કે પહેલો પ્રશ્ન છે કે વાલો કેસરીઓ કોણ હતો, તો કે વાલો કેસરીઓ ચારણનો દીકરો હતો. પછી બીજું છે વાલો કેસરીઓ શેનો વેપારી હતો, તો કે વાલો કેસરીઓ ઘોડાનો વેપાર કરતો હતો. પછી ત્રીજું છે કે મરાઠા યુવાન માટે કઈ આફત આવી હતી, તો કે મરાઠા યુવાની માટે 500 રૂપિયાનું દેણું થઈ ગયું હતું. બરાબર, પછી ચોથું કે વાત ખર્ચીના ભાગ કેસરીઓ શું વેચ્યું, હવે એને શું કરવું વેચવું પડ્યું, તો કે એની પાસે જયારે છે કે વડોદરાથી નીકળે છે એના ગામ તરફ આવવા માટે, ત્યારે એની પાસે માત્ર 500 રૂપિયા જ હતા, તો હવે એ 500 રૂપિયા તો એને અમારા યુવાન રાઘોબા હતું એને મદદ કરી દીધી, તો હવે એની પાસે હાથ ખર્ચી માટે કઈ પૈસા રહ્યા નહોતા, પોતાને ખાવાનું અને ઘોડાને પણ ખવડાવવા માટે કઈ હતું નહીં, એટલે એ શું કરે છે, તો કે રણોલીમાં એક ઘોડો છે એને ઓછા ભાવે વેચી દે છે અને પોતાની આંખ નથી છે એ કાઢે છે. પછી પાંચમું છે કે વાલા કેસરિયાની કદર કોણે કરી, તો કે વાલા કેસરિયાની કદર અમરેલીના સુભો થયેલા રાઘોબાએ કરી હતી. બરાબર, પછી છઠ્ઠો પ્રશ્ન છે, આ છઠ્ઠો છે અને તમારી પાઠ્યપુસ્તકમાં પહેલો મોટો પ્રશ્ન, કેસરિયાએ વડોદરાને રાખવા કરવાનું શા માટે વિચાર્યું, તો કે કેસરિયો ઘોડા વેચવા માટે વડોદરા ગયો હતો અને ઘોડા એવા સરસ હતા કે જોતા જ મન ફરી જાય અને આંખને ગમી જાય તેવા, પણ તેના ભાવ સાંભળી અને બધા જતા રહેતા હતા. કોઈ ઘોડો ખરીદી શકે એટલા ઉલાનો હતા, ઘોડા એટલા સરસ હતા, પણ એની સાથે સાથે એની કિંમત પણ ખૂબ જ ઊંચી હતી, એટલે કોઈ ઘોડો ખરીદતા નહોતા. આમ ઘણા દિવસ થયા છતાં એક પણ ઘોડો વેચાયો નહીં, તેથી કેસરીએ વિચાર્યું કે વડોદરામાં આપણા અંજળ પાણી નથી, તેથી વડોદરાને રાખવાનું કહીને ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી બીજો પ્રશ્ન થયો કે સાતમો પ્રશ્ન, બરાબર, વાલો કેસરીઓ ઘોડાએ લગામ તાણીને શા માટે ઉભો રહી ગયો, તો કે વાલો કેસરીઓ રસ્તામાં વિચારતો જતો હતો
તેની સાથે તેના ઘોડા પણ હતા. ત્યાં અચાનક સામે ઘરના ઠાન વાસણ ગાધા ગોદલા ફેંકેલા જોયા અને રાઘોબાના મો ઉપર કાળી મસ્ત વળેલી જોઈ. આ જોઈને કેસરીઓ સમજી ગયો કે જરૂર આના ઘર ઉપર રેણદારની ટોળી ઉતરી લાગી છે. આમ વિચારી પોતે ઘોડાની લગામ ખેંચી અને ત્યાં ઉભો રહી ગયો. બરાબર. હવે આપણે આ તમારા પાઠ્યપુસ્તકમાં આ પાઠના પ્રશ્ન જવાબ છે એ લખી લેવાના છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.